નમસ્કાર મિત્રો, આપણે સમાંતર શ્રેણીના સરવાળા સમાંતર શ્રેણીમાં n મુ પદ શોધવાના દાખલા અગાઉ ગણેલા, આજે એનો આજ વધુ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. સ્વાધ્યાય 5.3માં ત્રીજા દાખલામાં આપણને જુદી જુદી આઈટમમાં એ ડી એન એન અને એસએન ના મૂલ્યો આપે અને કોઈ અજ્ઞાત પદ આપણે શોધવાનું હોય એવા દાખલા આવશે. દાખલા તરીકે પહેલી આઈટમમાં આપણને પ્રથમ પદ આપી દીધું એ બરાબર 5, તફાવત આપી દીધો 3, શ્રેણીનું એનમું પદ આપી દીધું 50. તો આપણે એન અને એસએન શોધો. હવે એન શોધો, એન એટલે સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે એ શોધો. અહીંયા એનમાં નંબરનું પદ આપ્યું છે 50, પણ કેટલા પદો છે આપણે જાણતા નથી એટલે એન શોધવાનો. પછી એસએન શોધો એટલે આપણે પદો મળી જશે ને, જેટલા આવશે એટલા એ પદોનો સરવાળો એસએન શોધવાનો થશે. તો આમાં આપણને એનમું પદ આપી દીધેલું છે ને, એટલે એનમાં પદનું સૂત્ર સૌ પ્રથમ મૂકીએ. એનમાં પદનું સૂત્ર છે એ એન ઇક્વલ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, આપણે જે અગાઉ જોયેલો. હવે અહીંયા કેટલા લખવાના, અહીંયા લખેલા છે, અહીંયા લખવાના આપણે 50. એની જગ્યાએ કેટલા લખાય? 5 લખાય. આ તો જાણતા જ નથી. અહીંયા એ ડીની જગ્યાએ કેટલા લખાય? તો 3. બસ, આપણને જે આપેલું છે એ મૂકી દીધું. હવે આપણે આ એનને સૂત્ર કરતા બનાવવાનો છે. આપણે આપણી રીતે એનું સાદુરૂપ આપીશું. કઈ રીતે? તો શું કરવાનું, પહેલાં કૌંસવાળું સાદુરૂપ આપી દેવાનું. તગડો એન સાથે ગુણાય, તગડો ઓછા 1 સાથે ગુણાય. તગડો એન સાથે ગુણાય તો 3n લખાય, તગડો ઓછા 1 સાથે ગુણાય તો ઓછા 3 સાથે લખાય. પછી આગલા પગથિયામાં આપણે 5 અને ઓછા 3નો હિસાબ લખી દઈશું. આને આગળ લખી શકીએ આપણે 3n, 5 અને ઓછા 3 જે બેનો તફાવત અને મોટી સંખ્યાનું ચિહ્ન, એટલે 5 ઓછા 3 એટલે અહીંયા લખીશું 2. હવે શું કરવાનું, 3nને સૂત્ર કરતાં બનાવી દેવાનું. 3nને તો શું લખાય? 50 ઓછા 2 લખાય. તો 50માંથી 2 જાય તો કેટલા વધશે? 48. હવે એનને સૂત્ર કરતાં આપણે બનાવીએ ને, એન સાથે તગડો ગુણાકારમાં છે એ હામેલી સંખ્યાના છેદમાં જાય, એટલે 48ના એ છેદમાં જાય. તો 48/3 તમને ખબર જ હશે કેટલા આવશે? 16 આવશે. આપણે આ એક કામ પૂર્ણ કરી દીધું, શોધી કાઢ્યું એન બરાબર 16. હવે એસએન શોધવાનું કશું નહીં, સૂત્ર જ મૂકી દેવાનું. એસએનનું સૂત્ર સમાંતર શ્રેણીના એન પદોનું સરવાળો એનું સૂત્ર. અહીંયા આપણને પ્રથમ પદે આપેલું છે અને અંતિમ પદ આ એન 16 પદ આવ્યા, તો 16મું પદ પણ આપણને આપેલું છે. અહીંયા
સોળમું પચાસ આપેલું છે એટલે સમાંતર શ્રેણીના સરવાળાના બે સૂત્રો છે એમાં આપણે આ સૂત્ર મૂકીશું એન બાય ટુ પછી કૌંસમાં એ પ્લસ એલ. હવે ખબર છે ને આપણને કેટલા પદો છે, એસ એન એટલે સોળ પદો છે, અહીંયા એનની જગ્યાએ સોળ છેદમાં બે. પ્રથમ પદ ખબર છે ને પાંચ. હવે એલ એ અંતિમ પદ છે, અંતિમ પદ એટલે સોળમા નંબરનું પદ, સોળમા નંબરનું પદ પચાસ છે. આવી આટ બસ આટલી ખબર આપણને પડવી જોઈએ. તો સાદું રૂપ કરીશું, સોળ ભાગ્યા બે એટલે આઠ લખીશું, પછી પાંચ અને પચાસ લખીશું પંચાવન. બસ આ બેનો ગુણાકાર કરી નાખીએ એ આપણો જવાબ થશે. તો અહીંયા ચારસો ચાલીસ જેટલો ગુણાકાર આવશે જે સોળ પદોનો સરવાળો છે. તો બહુ સહેલું છે. હવે આપણને આ બી ખબર પડવી જોઈએ કે એલની જગ્યાએ આપણે કેટલા લખ્યા, પચાસ લખ્યા. એન એટલે સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે, તો આપણે સોળ પદો છે એવું આપણે શોધી કાઢેલ છે. દરેક આઈટમની અંદર જુદી જુદી પરિસ્થિતિ આપેલી હશે. આપણે કેટલીક આઈટમો જાતે ગણવા માટે છોડતા હોઈએ છીએ, તો એ તમારે ગણવાની હોય છે તો તમને આવડશે. તો તમારે એ ગણેલી આઈટમનો ફોટો પાડી અને વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાનો હોય છે. અહીંયા મેં બીજી આઈટમ છોડી છે, તો તમારે એક હોમવર્કમાં થશે એવું ધ્યાન રાખજો. પછી જે ત્રીજી આઈટમ છે શું લખ્યું છે એમાં, બારમા નંબરનું પદ સાડત્રીસ છે. બારમા નંબરનું પદ સાડત્રીસ એ શ્રેણીમાં તફાવત ત્રણનો છે. તો એ શ્રેણીનું પહેલું પદ કયું હશે, પ્રશ્નાર્થચિહ્ન છે, અને એ શ્રેણીના બાર પદોનો સરવાળો પ્રશ્નાર્થચિહ્ન કેટલા હશે. બરાબર. હવે આમાં શું કરવાનું હોય, મોટાભાગે બધી સમાંતર શ્રેણીઓમાં આપણે એનમાં પદનું સૂત્ર અને સરવાળાનું સૂત્ર આ બે જ સૂત્રો ખાસ વપરાતા હોય છે. અહીંયા આપણે પ્રથમ પદ શોધવા જઈ રહ્યા છીએ, આપણે આને એનમું પદ ગણીશું, તો એનમાં પદનું સૂત્ર આપણે મૂકી દઈએ પહેલાં. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. અહીંયા બારમું પદ એનમું પદ લઈશું, એ આપણે શોધવાનું છે. હવે અહીંયા આપણે બાર લીધા છે એન બરાબર, અને ડી આપણે મૂકી દઈશું ને, કેટલો આપ્યો છે, ત્રણ આપ્યો છે. હવે અહીંયા બારમું પદ તો આપી દીધેલ છે 37, તો અહીંયા એને લખવાનું થાય છે. એની જગ્યાએ એ આપણે શોધવાનો છે, બારમાંથી એક જાય તો અગિયાર લખીએ, પછી અહીંયા ત્રણ લખીએ. હવે શું કામ બાકી રહ્યું આપણે, તો અગિયાર અને ત્રણ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો અગિયાર તારીખ 33 ત્યાં લખીએ. હવે અહીંયા એને સૂત્ર કરતાં બનાવી દઈએ, તો 37 ઓછા 33 લખાય, તો એ થયા 37માંથી 33 જશે તો કેટલા વધશે, ચાર. હવે બીજું શું શોધવાનું બાકી રહ્યું, એસ 12. તો હમણાં જ આપણે આગલી આઈટમમાં સરવાળાનું સૂત્ર મૂક્યું, એસ એન બરાબર એન બાય ટુ પ્રથમ પદ વત્તા અંતિમ પદ. હવે અહીંયા લખ્યું જ છે ને, બાર પદોનો સરવાળો શોધો, એટલે અહીંયા એસ 12, અહીંયા એનની જગ્યાએ 12. પ્રથમ પદ હમણાં જ શોધી કાઢેલ છે 4. હવે એલ કેટલા લખવા, એલ તો અહીંયા 12 12મું પદ એ છેલ્લું પદ આપણે ગણી રહ્યા છીએ, તો 12મું પદ છે અહીંયા 37, એ અહીંયા લખાય. આ ખાસ ધ્યાન રાખવાનું હોય છે, 12 ભાગ્યા 2 એટલે 6,
37 ને 4 41 થશે, બંનેનો ગુણાકાર થશે 246. તો આવી રીતે 12 પદોનો સરવાળો આપણે શોધ્યો છે. બરાબર, તો ધ્યાન રાખવાનું, જો જે આપણે જ્યારે જાતે ગણી રહ્યા હોઈએ ને ત્યારે અમુક વસ્તુઓ આપણા મનમાં જે સ્પષ્ટ ના હોય એ સ્પષ્ટ થઈ જતી હોય છે. આપણને જ્યાં તકલીફ પડે છે એ આપણને ખબર પડી જતી હોય, એટલે અગત્યનું છે જાતે ગણવું. અહીંયા ડી બરાબર 5 આપ્યો, 9 પદોનો સરવાળો આપી દીધો 75. તો અહીંયા કહે છે કે પ્રથમ પદ શોધો અને નવમું પદ પણ શોધો, A9 બરાબર પ્રશ્નાર્થ. હવે અહીંયા આપણે જોવાનું કે અહીંયા 9 પદોનો સરવાળો 75 આપ્યો છે, એટલે આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે સરવાળાનું સૂત્ર મૂકવું પડશે ને, મૂકી દઈએ સરવાળાનું સૂત્ર. સરવાળો આપ્યો છે તો સરવાળાનું સૂત્ર મૂકીશું, N/2. આમાં આપણે જે પ્રથમ નંબરનું સૂત્ર લખેલું, 2J+(n-1)D, Sn એટલે અહીંયા 9 પદોનો સરવાળો આપ્યો, એટલે એને અહીં 9 લખાતા હોય. અહીંયા એનની જગ્યાએ ફરી 9 લખાય. પછી એ તો શોધવાનો છે, એટલે આ પદ 2A, તો 2A જ લખી મૂકવાનો. એનની જગ્યાએ આપણે લખીશું 9. હવે ડિફરન્સ આપ્યો છે તો લખી દેવાનો હોય એને કૌંસ પૂરો. હવે અહીંયા S9 આપણને ખબર છે 75 છે. પછી 9/2 ને હમણાં તો 9/2 જ લખીએ, 2A ને 2A જ લખીએ, પણ અહીંયા 9માંથી 1 જાય, તો અહીંયા 8 લખીએ અને અહીંયા 5 લખીશું, બ્રેકેટ કમ્પ્લીટ કરીશું. હવે 75 = 9 કૌંસમાં A+20. જો આ કઈ રીતે આવ્યું, આ બગડો ક્યાં ગયો? તો 8 × 5 = 40 થાય, આ પદમાં કેટલા થાય 40, અને અહીંયા 2, તો બગડો 12 લઈ લઈએ, તો અહીંયા A વધ્યો, આ પદ લખ્યો આપણે. 40માંથી 2 આગળ સામાન્ય લીધા, તો 20 × 40 એટલે અહીંયા 20 રહ્યા. પછી આ બગડો ને આ બગડો ઉડી ગયો, તો અહીંયા ખાલી 9 એકલો જ રહ્યો. આ રીતે આપણે સાદુરૂપ આપ્યું છે. હવે આપણે શું કરીશું, તો A+20 આટલા ભાગને સૂત્ર કરતાં બનાવી દઈશું. A+20 તો શું લખાવવાનું છે, 75/9 જશે. હવે આપણે શું કરીએ, A+20 ઉપર નીચેથી કંઈક ઉડે તો ઉડાડી દઈએ. 25 × 75, 3 × 9, 3 જાય, એટલે 25 ઉપર રહે, 3 નીચે રહે. હવે આમાંથી આપણને એ 12 કાઢતા આવડવો જોઈએ, 25/3, એમાંથી આપણને 20 બાદ કરતાં આવડતા હોવા જોઈએ, ધોરણ 10માં આપણે ભણી રહ્યા છીએ. તો 25 × 25 અને 20 × 60, 25 માંથી 60 જશે, તો −35 રહેશે અંશમાં, અને છેદનો ગુણાકાર 3 × 1 = 3 રહેશે. તો પ્રથમ પદ −35/3 આવી. ગણતરી ખાસ ધ્યાન રાખો. હવે હજુ આપણે શોધવાનું છે A9 ના આ દાખલાની અંદર 9મું પદ આપણને આપ્યું નથી, પણ આપણે પ્રથમ પદ શોધી કાઢ્યું છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ગણી આઈટમમાં એ આઈટમની અંદર 9મું પદ શોધવાનું છે. હું અહીંયા ધ્યાન રાખી રહ્યો હતો, આપણે એ નથી શોધવાનું, એ ત્રીજી આઈટમનું છે.
અહીંયા નવમું પદ આપણે શોધવાનું છે, હજુ બાકી છે. તો ચાલો ફરી એક વખત નવમું પદ શોધવા માટે સૂત્ર મૂકી રહ્યા છીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા નવમું પદ શોધવાનું કહે છે, એ તો આપણને હમણાં જ મળી ગયો, 35/3 આવેલું છે. હવે અહીંયા શું લખાતું હોય છે, નવમું પદ શોધવા 9 લખાતા હોય છે. ડિફરન્સ આપેલો છે તો એટલે લખી દઈએ 5. હવે નવમું પદ બરાબર ઓછા 35/3, 9માંથી 1 જાય તો 8 લખી દઈએ, પછી 5 લખી દઈએ. આગળ સાદું રૂપ આપી દઈએ, ઓછા 35/3 ને 8 5 લખી દઈએ 4. સેમ ચોકડી ગુણાકારની પ્રોસેસ, તો અહીંયા સાદું રૂપ આવશે તમારે 85/3. 35 ઓછા 35 ને 40 તારી 120, એટલે ડિફરન્સ 85 આવશે. છેદનો ગુણાકાર 3 1 3 આવશે. આવી રીતે આપણે એને ગણવાનો થાય છે. પછી સાતમી આઈટમ પણ આપણે ગણી લઈશું. દરેક આઈટમમાં આપણે આ જ પ્રોસેસ છે. પહેલું પદ 8 આપ્યું, અહીંયા એનમું પદ તમને આપી દીધું 62. અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો પણ આપી દીધો 210. તો અહીંયા એન કેટલો હશે અને ડિફરન્સ કેટલો હશે એ આપણે શોધવાનું છે. બરાબર, એન શોધવો પડશે. આપણે એન પદોનો સરવાળો આપ્યો એટલે આનું સૂત્ર જો મૂકી જોઈએ, આવી જાય તો ખરું. એસ એન બરાબર એન બાય 2. આના સૂત્ર ઉપરથી પણ આવશે ને, આના સૂત્ર ઉપરથી પણ આવશે. બરાબર, અહીંયા એન પદોનો સરવાળો આપણને 210 આપ્યો છે એટલે એને અહીંયા લખ્યા. એન તો શોધવાનું કહે છે એટલે અહીંયા એનના એન જ લખી રાખ્યા. હવે અહીંયા પ્રથમ પદ આપણને આપેલું છે 8 છે, પછી આને અંતિમ પદ ગણી લીધું એનમું પદે, એટલે એને ત્યાં 62 લખીશું આપણે. આ ધ્યાન રાખવાનું ખાસ. હવે તો બસ સાદું રૂપ આપી દઈશું તો ઇઝી થઈ જશે. 210નો 2 સાથે ગુણાકાર લખી દઈએ 420, તો શું થયું, 62 ને 8 70, એટલે 70 એન લખાયા. પછી એન સૂત્ર કરતાં બને છે, તો 420 કેટલા જશે, 70. મીંડું જશે 42/7, એટલે 7 6 42. તો એન આપણે શોધી કાઢ્યો છે. હવે આપણે શોધવાનો છે ડી. તો ડીના માટેની શું પ્રોસેસ છે, સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ n ઓછા 1 ઇન્ટુ d. હવે એનમાં પદનું અહીંયા આપી દીધું છે ને 62, અને n બરાબર પણ 6, એટલે અહીંયા આપણે લખીએ કે આપણને છઠ્ઠું પદ આપી દીધેલ છે એની જગ્યાએ. એ એનમાં 5 મૂકી દો, 6 આપ્યા છે તો 6 ઓછા 1 એટલે 5 જ આવવાના છે. ડિફરન્સ આપણે શોધવાનો છે તો અહીંયા ડીના ડી લખી રાખ. છઠ્ઠું પદ આપણને આપી દીધું છે 62, એ આપી દીધું છે 8. 6માંથી 1 જાય તો 5D. 5D સૂત્ર કરતાં બનાવી દો તો લખાતા હોય છે 62 ઓછા 8. તો 5D 62માંથી 8 બાદ કરી દો તો કેટલા વધશે, 54. હવે ડીને સૂત્ર કરતાં બનાવી દો, જે શોધવાનું છે 54/5. 54નો 5 ભાગ નહીં ચાલે એટલે એને એ રીતે જ રવા દઈશું. બરાબર, હવે આપણે
બીજી એક આઈટમ કરવા જઈ રહ્યા છીએ, નવમી આઈટમ. શું લખ્યું છે એમાં? પ્રથમ પદ ત્રણ, શ્રેણીમાં એન પદો, એટલે આ કેટલા પદો છે? આઠ પદો છે. એ સરવાળો એ પદોનો 192 છે, તો આ શ્રેણીમાં તફાવત કેટલો છે એવું આપણને પૂછ્યું છે. હવે આપણે કોનું સૂત્ર મૂકવાનું? એસએન આપ્યો હોય તો એસએનનું સૂત્ર મૂકીશું. એસએનનું સૂત્ર આપણને યાદ છે, એન બાય ટુ બ્રેકેટ ટ્વાઇઝ એ પ્લસ, આપણને આ સૂત્ર યાદ હોવું જોઈએ. હવે અહીંયા એસએન આપ્યો છે તો એસએનનું જ સૂત્ર મૂકાય એવો ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા એસએન કેટલા લખવાના છે? 192. હવે અહીંયા એન આપેલો છે ને, તો કેટલા લખીશું? એનની જગ્યાએ 8 લખીશું. પછી અહીંયા 2 ના 2 એ આપેલો છે, કેટલા લખીશું? ત્યાં 3 લખીશું. ફરી એનની જગ્યાએ કેટલા લખીશું? 8 લખીશું. અહીંયા -1, ડી તો શોધવાનો છે, ગણતરીમાં આવશે. બસ હવે આપણે આને સાદુરૂપ આપી દેવાનું છે. ચલો આપી દઈએ, 192 8/2 તો લખી શકીએ ને આપણે, 4, 2 × 6 લખી શકીએ, 7 માંથી 8 માંથી 1 જાય તો 7 × d અહીંયા આપણે લખી શકીએ છીએ, બરાબર. હવે આપણે 192/4 = 8 એવું લખી શકીએ. 192/4 કેટલા થશે? 48 થશે, બરાબર. 6 + 7d, 6 + 7d. હવે તમને ખબર છે ને કોને સૂત્ર કરતાં બનાવવો પડે? 7d ને. તો 7d તો 48 ના છેદમાં ગયા 6, તો 7d સરવાળો છે, આનું સાદુરૂપ આ રીતે થશે. 48 માંથી 6 જ બાદ કરી લઈએ તો કેટલા થશે? 42. 42 = 7d. આ પદને કોઈ જરૂર નથી, આ સરવાળાની ક્રિયા છે. ચાલો ડીને સૂત્ર કરતાં બનાવી દો છો. ડી સાથે ગુણાયેલો અંક હંમેશા છેદમાં જાય, 42 ના છેદમાં 7 જશે. તો આપણને ઘડિયા ઉપરથી ખબર છે 42/7 = 6 થશે. તો અહીંયા આપણે ડીની ગણતરી કરી લીધેલ છે. હવે અહીંયા જે એકી સંખ્યાની આઈટમો ગણવામાં આવી છે, પછી બેકી સંખ્યાની આઈટમો બાકી રાખવામાં આવી છે, જે વિદ્યાર્થીએ ગણવાની છે, ફોટો પાડી અને વોટ્સઅપ ઉપર મૂકવાનો છે. આપણે એનો નંબર પણ અગાઉ કહેલો છે, છતાંય ફરી ફરી લખી દઈએ, 95866666. આ નંબર ઉપર હોમવર્ક મૂકવાનું છે. પછી બીજી વસ્તુ કે વિડીયોને હંમેશા લાઈક કરો, પછી શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કેટલાક વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરેલ નથી, એનો હેતુ માત્ર એટલો જ હોય કે આના પછીનો જે વિડીયો બનતો હોય એ તમારી નોટિફિકેશનમાં આવી જતો હોય. એટલે કેટલીક વખત તમને વોટ્સઅપ ઉપર શેર ના કરવામાં આવે, છતાંય તમે જેવું ડેટા ઓન કરો તો નવો અપલોડ થયેલો વિડીયો તમને નોટિફિકેશનમાં બતાવે છે. એટલે વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ધન્યવાદ, આભાર, આપનો દિન શુભ રહે, શુભકામના.